સૌથી પહેલા રાઉટ નો નિયમ શું છે? તો બાષ્પશીલ પ્રવાહી, હવે બાષ્પશીલ કોને કહેવામાં આવે કે જેની અંદર બાષ્પ બનતી હોય એવા દ્રાવણને આપણે કહીએ છીએ બાષ્પશીલ, બરાબર? તો બાષ્પશીલ પ્રવાહી એ દ્રાવણમાં દરેક ઘટકનું, હવે અલગ અલગ જે ઘટક હોય તો એ દરેક ઘટકનું આંશિક બાષ્પ દબાણ, હવે તેનું દબાણ છે એ દરેક ઘટકના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. જે આંશિક દબાણ છે એ મોલ અંશ ઉપર આધાર રાખે છે. તો આ શું હતો આપણો રાઉટનો નિયમ, કે બાષ્પશીલ પ્રવાહી દ્રાવણમાં દરેક ઘટકનું આંશિક બાષ્પ દબાણ તે દરેક ઘટકના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. આપણે વાત કરીએ દ્વિઅંગી દ્રાવણની. હવે દ્વિઅંગી દ્રાવણ કોને કહેવામાં આવે કે જેની અંદર બે ઘટક હોય છે, બરાબર? તો એને આપણે કહીએ છીએ દ્વિઅંગી દ્રાવણ. આપણે ધારી લઈએ, ધારો કે આ બીકરની અંદર આ એક દ્રાવણ છે અને આ બીજું, બરાબર? તો બે ઘટકો છે. તો ધારો કે ઘટક એક ના મોલ અંશ અને ઘટક બે ના મોલ અંશ અનુક્રમે આપણે ધારી લઈએ એક્સ એ અને એક્સ બી, કેમ કે આપણે મોલ અંશ ને શેના વડે દર્શાવીએ છીએ, એક્સ વડે. તો ઘટક એક ના મોલ અંશ એટલે કે એક્સ એ અને ઘટક બે ના મોલ અંશ એટલે કે એક્સ બી. હવે તેના દબાણની વાત કરીએ તો પી વન અને પી ટુ, પી દબાણ ને આપણે પી વડે દર્શાવીએ છીએ. તો ઘટક એક નું દબાણ કેટલું હશે? પી વન. અને ઘટક બે નું બાષ્પ દબાણ કેટલું હશે? પી ટુ. તો દબાણ એ તેના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે, એટલે પી વન ચલે છે એક્સ વન, બરાબર? તો ઘટક એક નું બાષ્પ દબાણ એ ઘટક બે એક ના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે, તેવી જ રીતે પી ટુ ચલે છે એક્સ ટુ. હવે આપણે આ બંનેનો શું કરી દઈએ, અચળાંક કાઢી દઈએ. તો શું લખાશે? પી વન બરાબર, હવે અચળાંકની જગ્યાએ શું લખશું આપણે? પી વન ઝીરો એક્સ વન. સેમ આવું અહીંયા પી ટુ બરાબર પી ટુ ઝીરો એક્સ ટુ, બરાબર? હવે પી વન એ શું છે? ઘટક એક નું બાષ્પ દબાણ છે અને પી ટુ એ ઘટક બે નું બાષ્પ દબાણ છે. હવે આપણે આ બંનેના ટોટલ દબાણની વાત કરીએ તો કુલ બાષ્પ દબાણ, દ્રાવણનું કુલ બાષ્પ દબાણ બરાબર એટલે કે પી ટોટલ. હવે પી ટોટલ બરાબર શું થશે? પી વન પ્લસ પી ટુ, બંનેની વાત કરવાની છે, બંનેના કુલ બાષ્પ દબાણની. હવે પી વન બરાબર શું છે? પી વન ઝીરો એક્સ વન પ્લસ પી ટુ બરાબર શું છે? પી ટુ ઝીરો એક્સ ટુ. હવે આપણે બધા જાણીએ છીએ કે મોલ અંશનો સરવાળો હંમેશા કેટલો હોય છે? એક. તો શું થશે? એક્સ વન પ્લસ એક્સ ટુ ઇઝ ઇક્વલ ટુ એક. હવે આપણે એક્સ બરાબર લખવા હોય તો શું લખી શકીએ? એક્સ વન બરાબર, હવે પ્લસ એક્સ ટુ છે એ બરાબરની બીજી બાજુ જાય તો શું થઈ જશે? માઇનસ. તો વન માઇનસ એક્સ ટુ બરાબર. હવે એક્સ વન ની જગ્યાએ આપણે શું લખવાનું છે? વન માઇનસ એક્સ ટુ. તો પી વન ઝીરો બ્રેકેટની અંદર વન માઇનસ એક્સ ટુ પ્લસ પી ટુ ઝીરો એક્સ ટુ. હવે આ પી વન ઝીરો છે બંને બાજુ શું થશે? ગુણાઈ જશે. તો પી વન ઝીરો માઇનસ પી વન ઝીરો એક્સ ટુ પ્લસ પી ટુ ઝીરો એક્સ ટુ. હવે શું થશે? પી વન ઝીરો, હવે આને પહેલા લખીએ આને પછી લખીએ તો શું થશે? પ્લસ પી ટુ એક્સ ટુ અને આ પછી લખીએ તો પી વન ઝીરો એક્સ ટુ, બરાબર? હવે આ બંનેની અંદર કોમન શું નીકળે છે? તો આ તો લખી દેવાનું છે આપણે બરાબર પી વન ઝીરો, બંનેની અંદર કોમન છે એક્સ ટુ, એક્સ ટુ શું વધ્યું? પી ટુ ઝીરો માઇનસ પી વન ઝીરો. તો આ છે આપણો રાઉટનો નિયમ, બરાબર? પી ટોટલ, પી ટોટલ બરાબર શું થશે? પી વન ઝીરો એક્સ ટુ બ્રેક
અને આ છે આપણું P10. હવે જેમ જેમ આગળ સેલ શું થઈ જાય છે, મોલાર ઘટતા જાય છે, તો આનો જે પહેલા ઘટકનું જે બાષ્પ દબાણ છે શું થતું જાય છે, ઘટતું જાય છે. કેમ કે મોલાર ઘટે છે તો બાષ્પ દબાણ પણ શું થઈ ગયું છે, ઘટે છે. હવે અહીંયા ધારો લઈએ કે ધારી લઈએ કે આ ઘટક 2 છે, બરાબર. આ ઘટક છે 1 અને આ છે ઘટક 2, બરાબર. હવે ઘટક 2 ના લઈ લઈએ આ વખતે x2 બરાબર 0. હવે ધીમે ધીમે શું થતા જશે, વધતા જાય, તો અહીંયા x2 બરાબર લઈ લઈએ 1, બરાબર. તો જેમ જેમ આગળ જશે મોલર્સ વધી રહ્યા છે, તો તેનું બાષ્પ દબાણ પણ શું થઈ ગયું છે, વધી ગયું છે. તો P20, બરાબર. તો આના પરથી આપણે રાઉલ્ટનો નિયમ સમજી શકીએ છીએ કે અહીંયા x1 બરાબર 1 લીધું, મોલર શું થઈ રહ્યા છે, x1 ઘટક 1 ની અંદર ઘટી રહ્યા છે, તો તેનું બાષ્પ દબાણ પણ શું થઈ રહ્યું છે, ઘટી રહ્યું છે. અને x2 બરાબર અહીંયા શું કર્યું, ઘટક 2 ની અંદર શું કર્યું કે પહેલા ઓછો લીધો, કેટલા લીધા મોલર 0, અને શું થઈ રહ્યા છે, વધતા જાય છે, તો એનું બાષ્પ દબાણ પણ શું થઈ રહ્યું છે, વધે છે. અને આ છે P10 અને P20, આ છે એનું કુલ દબાણ એટલે કે P total, બરાબર. તો આ છે આપણો રાઉટનો નિયમ. આ તમારે ખાસ યાદ રાખવાનો છે અને આ તેનો ગ્રાફ પણ યાદ રાખવાનો છે. આ ગ્રાફ ઉપરથી આપણે રાઉટનો નિયમ સમજી શકીએ છીએ. તો આ તો આપણો આજનો ટોપિક રાઉટનો નિયમ.